દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના થેરકા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના 68 બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। વર્ષ 2015 થી આ શાળાના ઓરડાઓ મંજૂર થયા બાદ આ શાળાના કેટલાક ઓરડાઓ તોડી નાખવામાં આવ્યા હતા, જેમાં 6 ઓરડાઓ તોડી નાખવામાં આવ્યા હતા। આ ઓરડાઓ આજ દિન સુધી લગભગ 5 થી 6 વર્ષનો સમયગાળો વીતી ગયો છતાંય પણ બનાવવામાં નથી આવ્યા। શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો આ મામલે ભારે રોષ પ્રગટી રહ્યો છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। આખી શાળાના તમામ સ્ટાફ મિત્રો ભેગા થયા છે, સાથે જ વાલી અને ગ્રામજનો પણ ભેગા થયા છે। આ શાળાની આસપાસ ઝેરી જાનવર અને સાપ જેવા જીવો પણ ફરે છે, જેથી બાળકોને ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવો પડે તો તેમની કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની, જેવા અનેક આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા ઓરડાઓ તાત્કાલિક બનાવવામાં આવે લાગણી અને માંગણી સાથે તંત્રની કામગીરી પર એને સવાલો કર્યા છે। નઈ મુંડા, ZSTV, દાહોદ। જાલોદ તાલુકા થેરકા ગામ મુખ્ય પ્રાથમિક શાળા ના 500 વર્ષથી ઓરડા ન બનતા અહીંયા બાળકોને ઘણી બધી તકલીફ પડતા અહીંયા ગ્રામજનો અને SMC ના સભ્યો અહીંયા આ સ્કૂલને તાળાબંધી કરી છે। જ્યાં સુધી આ સ્કૂલનો ને જે ઓરડા બાંધવામાં ન આવે ત્યાં સુધી આ શાળા તાળાબંધી રહેશે। તમારું નામ? હું રાવલ હરિશ્ચંદ્ર ભૂપેન્દ્ર, થેરકા મુખ્ય પ્રાથમિક શાળા જાલોદ તાલુકામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। શાળાની અંદર 750 જેટલા બાળકો રજીસ્ટર છે, એ બેસવા માટે ઓરડાની તકલીફ છે। છેલ્લા 3-4 વર્ષથી ઓરડાની માંગ છે, સતત રજૂઆતો છતાં પણ ઓરડા બન્યા નથી। આજે ગામ લોકો ઉશ્કેરાયા છે અને તમામ ગામ લોકો આવી અને શાળામાં તાળાબંધી કરી દીધી છે। મેં એમને બહુ સમજાયા છે અને શિક્ષણ અધિકારી સાહેબ જોડે પણ વાત કરાવી છે, PPO બેન જોડે પણ વાત કરાવી છે।